Hello students, welcome to Mauni International School. બાળકો આજે આપણે ભણીશું આપણું 11 નંબરનું ચેપ્ટર જેનું નામ છે આઇઝેક ન્યૂટન. બાળકો આઇઝેક ન્યૂટન એક વૈજ્ઞાનિક હતા. વૈજ્ઞાનિક કોને કહેવાય છે? તો વૈજ્ઞાનિક એ આપણા માણસોની જીવન જરૂરિયાત વસ્તુઓ શોધે છે અને આપણા વિજ્ઞાન જગતના અલગ અલગ શોધ કરે છે, જેમ કે નક્ષત્રોની ગતિ માપવી, ગણિતના કોયડા ઉકેલવા અને આપણું માનવ જીવનને વધારે ઇઝી બનાવવા માટે અમુક યંત્રોની શોધ કરવી, જેને વૈજ્ઞાનિક કહેવાય છે. તો આઇઝેક ન્યૂટન પણ એક વૈજ્ઞાનિક હતા. તો આપણે આ પાઠમાં આઇઝેક ન્યૂટન બાળપણમાં કેવા હતા, તે નવરાશની પળોમાં શું કરતા હતા, તેમણે કઈ કઈ નવી નવી શોધ કરી, તેમણે આ જગતને વિજ્ઞાનમાં કઈ દિશામાં દોડાવ્યું, અને સાથે સાથે બાળકો આપણે એ પણ શીખવાનું છે કે બાળપણમાં અમુક આપણે આદતો જે પાડી હોય તેના કારણે કાં તો આપણું જીવન સારું બને છે કાં તો પછી આપણું જીવન ખરાબ બને છે. સારી આદતો જો આપણે પાળી હોય તો એ આપણને સક્સેસ આપે છે અને જો ખરાબ પાડી હોય તો આપણને ફેલિયર બનાવે છે. આપણા મનમાં કંઈક અલગ કરવાની ભાવના, આપણો દ્રઢ નિશ્ચય, લગન અને બહુ બધું સ્ટ્રગલ, આ બધું ભેગું થાય ત્યારે આપણને સક્સેસ એકદમ ઇઝીલી બને છે. તો આઇઝેક ન્યૂટનમાં પણ કંઈક આવી જ આવડત અને આવા જ ગુણોને કારણે તે અત્યારે તેમનું નામ આખા વિશ્વમાં પ્રખ્યાત થયું છે. તો ચાલો આપણે પાઠ તરફ જઈએ. તો આપ રોજ અનુભવ કરો છો કે પ્રત્યેક વસ્તુને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. પૃથ્વીની આ શક્તિ વિશેની જાણકારી સૌ પ્રથમ ન્યૂટનને થઈ હતી અને તેણે વૈજ્ઞાનિક આધાર આપી અને તેમનું ગુરુત્વાકર્ષણ નામ આપ્યું. બાળકો, તમને ક્યારે વિચાર આવ્યો છે કે આ બધી વસ્તુઓ કેમ સ્થિર રહે છે પૃથ્વીની સપાટી ઉપર, કેમ કોઈ પણ વસ્તુ હવામાં ઉડતી નથી? તો બાળકો, તેની પાછળનું જવાબદાર એક જ પરિબળ છે, તેને આપણે સૌ ગુરુત્વાકર્ષણ કહીએ છીએ. ગુરુત્વાકર્ષણ એટલે પૃથ્વીનું એક એવું બળ કે જે બધી વસ્તુઓને એક સરખું લાગે છે અને પૃથ્વીના બધા જ ખૂણામાં એક સરખું રહે છે અને બધી વસ્તુઓને પોતાની તરફ ખેંચીને રાખે છે. બાળકો, ગુરુત્વાકર્ષણ બળને લીધે જ આપણે પૃથ્વી ઉપર સ્થિર રહી શકીએ છીએ, અથવા તો આપણી વસ્તુઓ, આપણે મકાન બધું સ્થિર રહે છે. તમે કોઈ પણ વસ્તુને ઉપર ઉછાળો તો એ ડાયરેક્ટલી વસ્તુ નીચે આવે છે, તે આજુબાજુમાં ફંગોળાઈ જતી નથી. તો આ કોના લીધે થાય છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે થાય છે. તો આની શોધ ન્યૂટને કરી હતી. તેમણે પ્રકાશની ગતિની માપણી કરી, નક્ષત્રોની ગતિ જાણી અને સાથે ગણિતના કોયડાઓ પણ ઉકેલ્યા. બાળકો, તેમણે આ જે લાઇટ હોય છે, લાઇટની સ્પીડ પણ તેમણે એક્ઝિક્યુટ કરી અને માપી હતી. ત્યારબાદ નક્ષત્રો એટલે કે પ્લેનેટ આપણા જે છે, બરાબર, તેમની સ્પીડ તેમણે જાણી હતી કે કઈ સ્પીડમાં તે રોટેક કરે છે, કેટલી સ્પીડમાં તે ફરે છે, અને સાથે સાથે મેથ્સના મોટા મોટા સમ પણ તેણે સોલ્વ કર્યા હતા. આજનું વિજ્ઞાન તેમની વિવિધ શોધ પર અવલંબિત છે. એટલે કે અત્યારે જે ન્યૂ સાયન્સ છે તે મોસ્ટ ઓફ ડિપેન્ડેડ આઇઝેક ન્યૂટનના સોલ્યુશન ઉપર જ છે. વિજ્ઞાનના ઘણા ખરા નિયમો ન્યૂટન દ્વારા બનાવેલા છે. ન્યૂટન વિશે જાણ્યા વગર વિજ્ઞાનની વાતો જ અધૂરી ગણાય. તેઓ ખરા અર્થમાં વિજ્ઞાન જગતના પિતા હતા. બાળકો, તેમની વાત ન કરીએ તો આપણું સાયન્સ અધૂરું કહેવાય. એટલા માટે એમણે આટલું યોગદાન આપેલું છે કે તે પોતે સાયન્સના ફાધર કહેવાય છે. તો ચાલો આપણે હવે ન્યૂટનનું બાળપણ કેવું હતું તે જાણીએ.
ન્યૂટનનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમના જન્મ પહેલાં જ તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું. બાળકો, ન્યૂટનનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમના 65% સુખી ન હતા. તેમના જન્મ થાય તે પહેલાં જ તેમના પપ્પા ગુજરી ગયા હતા, એટલે તેમને તેને પપ્પાનું સુખ મળ્યું નથી. ઘરમાં હતા તેઓ અને તેમના માતાશ્રી. ફેમિલીમાં ખાલી બે જ મેમ્બર હતા, આઇઝેક ન્યૂટન અને તેમના મમ્મી. તેમની પાસે થોડી જમીન હતી. આ જમીન પર ખેતી કરવા માટે તેમના માતા દિવસભર પરિશ્રમ કરતા અને ત્યારબાદ તેમનું પેટ ભરી શકાતું હતું. બાળકો, તેમના ફેમિલી પાસે ત્યાં ગામમાં એક થોડોક જમીનનો ટુકડો પણ હતો, તો તેમના મમ્મી શું કરતા, તે જમીનમાં થોડી ખેતી કરતા, અનાજ ઉગાડતા, શાકભાજી ઉગાડતા અને તેને વેચી અને તે આખા મહિનાની કમાણી કરી અને આઇઝેક ન્યૂટન અને બંનેનું પેટ ભરી શકાતું. ન્યૂટનના ભવિષ્યનો વિચાર કરી તેમના માતાએ એક પાદરી સાથે પુનર્વિવાહ કર્યા. હવે તેમના મમ્મી એકલાથી ન્યૂટનને સંભાળી શકાય તેમ નહોતું. ન્યૂટનનું વધારે ફ્યુચર માટે તેમણે ફરીથી લગ્ન કર્યા અને ત્યાંના એક પાદરી સાથે ફરીથી લગ્ન કર્યા. ન્યૂટનના આ પિતાશ્રીએ તેમના અભ્યાસની જવાબદારી લઈ લીધી. જેવા લગ્ન કર્યા તેવા તરત જ તે પાદરીએ ન્યૂટનનું એજ્યુકેશનની જેટલી રિસ્પોન્સિબિલિટી હતી બધી જ લઈ લીધી. ન્યૂટન બાળપણથી જ સાદગી પસંદ કરતા હતા. તેઓ શરમાળ અને ઓછું બોલનાર હતા. બાળકો, તે ન્યૂટન બાળપણમાં એકદમ શરમાળ હતા, બહુ શાય હતા અને તે ક્યારેય બોલતા નહીં, જરૂર પડે ત્યારે જ બોલતા, ઓછું બોલતા અને તે હંમેશા ઘોંઘાટથી, એટલે કે તેમને વધારે અવાજ પણ પસંદ હતો નહીં. રમતગમતમાં તેમને ઓછો રસ હતો. તેમને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ ન હતો, પરંતુ હથોડી લઈ અને ઠકઠક કરવું, માટીના મકાનો બનાવવા, ઊંધી સીધી વસ્તુઓ બનાવવી, બરાબર, આ બધું તેમને ખૂબ જ ગમતું હતું. શાળાએ જવાનો પ્રારંભ તેમણે 6 વર્ષની ઉંમરે કરેલો, કારણ કે ગરીબાઈને કારણે તેઓ ન જતા હતા. તેમના બીજી વખત મેરેજ થયા તેમના મમ્મીના, ત્યારબાદ તેઓ સ્કૂલ જવાનું શરૂ કર્યું. અભ્યાસમાં તેઓ નબળા હતા. ઇતિહાસ તેમને યાદ રહેતો નહોતો. બાળકો, આટલા મોટા વૈજ્ઞાનિક હતા છતાં પણ તે જુઓ, બાળપણમાં એજ્યુકેશનમાં આટલા બધા પાવરફુલ ન હતા, છતાં પણ તે અત્યારે આખા વર્લ્ડમાં ફેમસ છે, કારણ કે તેમની અમુક આદતોને કારણે. તો બાળકો, આપણે પણ આવી આદતો કેળવવી જોઈએ, જેનાથી આપણું નામ અને આપણા પરિવારનું નામ પણ આખા દુનિયામાં પ્રખ્યાત થાય. તેમને ન્યૂટનને હિસ્ટ્રી યાદ નહોતી રહેતી, એટલે કે હિસ્ટ્રીના સબ્જેક્ટમાં તેઓ થોડાક વીક હતા, પરંતુ એક ઘટનાએ તેમને બદલી નાખ્યું. વર્ગમાં પ્રથમ આવનાર બળક એક દિવસ ન્યૂટન સાથે ઝઘડી પડ્યો. તે દિવસથી ન્યૂટને નિર્ણય લીધો કે તે પાછળ નહીં રહે અને તેણે મન લગાવી અને ભણવાનું શરૂ કર્યું અને હંમેશા વર્ગમાં પ્રથમ આવવા લાગ્યા. શું થાય છે, હવે ખાલી એક જ ડિસિઝન તેમની આખી લાઈફ ચેન્જ કરી નાખે છે. એક દિવસ તેમના ક્લાસમેટ રેન્કર સાથે તેમનો ઝઘડો થાય છે અને ઝઘડામાં ને ઝરકમાં શરત લાગે છે કે જો હું પણ તારથી વધારે માર્ક્સ લાવીશ. હવે ન્યૂટનથી બોલતા બોલાઈ ગયો. હવે પછી તેમણે શું કર્યું, વધારેમાં વધારે મહેનત કરવાની શરૂઆત કરી અને મહેનત કરતા કરતા હવે પછી તેમનો ડાયરેક્ટ છેલ્લેથી પહેલો નંબર આવવા લાગ્યો અને કન્ટિન્યુ ભણ્યા ત્યાં સુધી તેનો વર્ગમાં પ્રથમ નંબર આવવા લાગ્યો. થેન્ક યુ.